આરઆર સેલની ટીમે જુદા જુદા સ્થળોએ ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો. ટ્રકમાંથી 14,61,000 કિંમતની મેકડોવેલ નંબર 1 બ્રાન્ડની 4,176 બોટલ મળી આવી હતી. દરોડા સમયે ટ્રક ચાલક સ્થળ પર હાજર મળ્યો ન હતો. ટ્રકમાંથી પોલીસે એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. 10,00,000ની ટ્રક સહિત કુલ 24,64,000 મુદ્દા માલ પધ્ધર પોલીસને સુપરત કરાઈ. આરઆર સેલના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર ડોડિયાએ ટ્રક ચાલક સામે પ્રોહિબિશનની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે. બનાવની તપાસ ભુજ સીપીઆઈને સોંપાઈ છે. બીજી તરફ આરઆર સેલના દરોડા બાદ આજે સવારે પધ્ધર પોલીસે ભુજના કોટડા ચકાર ગામથી ચંદિયા તરફ જતા રોડ પર એક ટવેરા કારમાંથી 1,31,600 રૂપિયાની કિંમતનો વિદેશી શરાબના જથ્થા સાથે ભુજના જ્યેષ્ઠાનગરમાં રહેતા કિરીટ ગોપાલસિંહ સરદાર નામના 42 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. દારૂના કેસમાં અંજારના જાફરશા શેખ નામના અન્ય શખ્સની સંડોવણી પણ બહાર આવી છે. પધ્ધર પોલીસે 1,00,000ની કાર, મોબાઈલ સહિત કુલ 2,32,000ના મુદ્દામાલ સાથે કિરીટ સરદાર અને જાફરશા શેખ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે પધ્ધર પોલીસે બાતમીના આધારે ગત રાત્રે 9 કલાકે રેહા 3 રસ્તા પાસે વોચ ગોઠવી સફેદ પ્લાસ્ટિકના કોથળામાં વિસ્કીની 4 બોટલ લઈને જતા રાજુભા પાંચરાજસિંહ સોઢા મોટા રેહા નામના 20 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોલીસ પૂછતાછમાં આ માલ ગામના જ કિશોરસિંહ રવુભા જાડેજા પાસેથી ખરીદ્યો હોવાનું જણાવતા પોલીસે રાજુભા સાથે કિશોરસિંહ સામે પણ ગુનો દાખલ કર્યો છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ.